नवसारी जिला एलसीबी पुलिस आंतर राज्य मोटरसाइकल चोरी करती टोलकी बे सागरितो ने झड़पी पाड़ी पास थी चोरी की 21 जेटली मोटरसाइकल कब्जे की। नवसारी जिला पुलिस वड़ा ऋषिकेश उपाध्याय पत्रकार परिषद में आपेली माहिती मुजब मध्य प्रदेश एवा विलेश उर्फे विलिया जुगड़िया अने तेना एक सगीर सागरित ने झड़पी पाड़ी तेमनी पासे थी नवसारी उपरांत सूरत भरूच वडोदरा अने छोटाउदेपुर तेमज पंचमहाल माथी चोरी करेली 21 जेटली बाइको कब्जे करी हती। आंगे वधु तपास नवसारी जिला एलसीबी पुलिस करी रही छे। થોડાક સમય પહેલા નવસારી જિલ્લાના જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ રાત્રિમાં બે બાઇકો ચોરાયેલી એવો એક બનાવ બનેલો હતો, જેનો સંદર્ભ જલાલપુર પોલીસ સ્ટેશનમાં FIR રજીસ્ટર કરી અને આગળની તપાસ LCBને સોંપવામાં આવેલ હતી। અને જે આ એક જ રાત્રિમાં બે પ્રકારના બાઇકો એકસાથે ચોરાયેલા હતા એ અનુસંધાનમાં PI DS કોરાટ અને એમના જે બંને PSIO છે MR વાળા પારગી અને એમની જે આખી LCBની ટીમ છે, ટેકનિકલ ટીમ અને અધર ટીમ, એ લોકોએ ટાવર ડમ્પ CCTV ફૂટેજ પછી બાદમાં હ્યુમન ઇન્ટેલિજન્સ એના આધારે આખું એના પર વર્કઆઉટ ચાલુ કરેલ હતો। એ દરમિયાન એવી બાતમી મળી કે મધ્યપ્રદેશના જે છે જે આ વ્યક્તિઓ એ આ ચોરી માટે આવે છે અને આ રીતની બાઇક ચોરી કરીને રાત્રિના સમયગાળા દરમિયાન લઈ જાય છે, જે અનુસંધાનમાં બાતમી આધારે દાંતે ચોકડી ગાંધી ફાટક પાસેથી અમે બે LCBની ટીમે બે ઈસમોને શંકાના આધારે પૂછપરછ કરી, જેમાં એક છે વિલેશ જુગડિયા ચોંગડ અને બીજો છે માઇનોર છે, એ બંને નાટક એને પૂછપરછ કરતા એમની પાસે એ વખતે જ ચોરીનો બાઇક ને મળી આવેલ। ત્યારબાદ વધુ તપાસ અર્થે અમારી આ ટીમ છે એને મધ્યપ્રદેશના અલીરાજપુર એ સોઢવા સુમનિયા વાડ ગામ છે ત્યાં મોકલવામાં આવેલ હતી અને ત્યાંથી અન્ય જે છે એના પાસેથી 21 બાઇકો જે છે રિકવર કરવામાં આવેલા છે અને આ જે બાઇકોનો કુલ મુદ્દામાલની કિંમત છે 5.5 લાખ રૂપિયા જેટલું જાય છે। એની આ બાઇકમાં બુલેટ, હીરો હોન્ડા, સ્પ્લેન્ડર, પેશન જેવી અલગ અલગ બાઇકોનો સમાવેશ થાય છે। આ જે ટીમે LCB ટીમે ડિટેક્શન કરેલું છે એની અંદર નવસારીના 4, સુરત શહેરના 4, સુરત ગ્રામ્યના 4, છોટાઉદેપુરના 6, ભરૂચના 1, પંચમહાલના 1 અને વડોદરા શહેરના 1 જે બાઇક ચોરીના ગુના છે ડિટેક્ટ કરેલા છે। એ લોકો જે આ જે બંને આરોપીઓ છે અને બીજા જે 4 હાલના તપાસમાં વોન્ટેડ છે, એ લોકો કોઈ પણ બાંધકામની જગ્યા છે, રહેણાંકની જગ્યાઓ છે ત્યાં કોઈ પણ ઓપન બાઇક હોય લોક વગરનું કે એ લઈ અને એ લોકો નીકળી જતા હતા, રાત્રિ દરમિયાન પણ એ લોકોની આ એક્ટિવિટી ચાલુ રહેતી હતી।